સૌથી પહેલા વાત કરવી છે ચૂંટણીના ગરમાવા ને એની વચ્ચે ચૂંટણીના પ્રચાર કાર્યકર્તાઓને સંબોધન વગેરે વગેરે થઈ રહ્યું છે અને સી આર પાટીલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ કે જેઓ આજે એક કાર્યક્રમમાં હાજર હતા અને એ વખતે વડોદરા જિલ્લા પ્રમુખને તેમણે ટકોર કરી હતી સી આર પાટીલ એમના વેન માટે જાણીતા છે ક્યારેક કોઈને સખત શબ્દોમાં કહી દે છે તો ક્યારેક હસતા હસતા એવી વાત કહી દે છે જે સોંસરી નીકળી જાય અને સતીશ નિશાળિયાને આજે કંઈક એવું જ કહ્યું ફંડની ઉઘરાણીનું કામ સતીશ મહેતાને સોંપવું પડ્યું સતીશ નિશાળિયાથી પાપડે ભાંગે એમ નથી એમ કહી અને તેમણે કટાક્ષ કર્યો અને ઘણું બધું કહી દીધું

એટલે હસતા હસતા એક બાજુ સીઆર આર પાટીલે ઘણું બધું કહી દીધું પણ આ બાજુ ગરમાવો પણ ચાલી રહ્યો છે આકરા વાકબાણ છૂટી રહ્યા છે કોંગ્રેસે સાત બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ એ પંદર ઉમેદવારો અને છ બેઠકો ઉપર કોણ ક્યાં કટરાશે એ નક્કી થઈ ચૂક્યું છે એમાં બનાસકાંઠાની અંદર ગેની બેન ને ટિકિટ આપવામાં આવી છે અને ગેની ની સામે રેખા ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ એ મેદાને ઉતાર્યા છે ત્યારે આજે ચૂંટણી પ્રચાર વખતે ગેનીબેને આકરા વાકબાણ કર્યા રેખા ચૌધરી પર પ્રહાર કર્યા

મું તો વાત હોય એમાં મારે કોઈની ટીકા ટીપડી નથી કરવી પણ આ જારે બહારના લોકો આવીને આવી થતા હોય અમારા હું હનુમાન દાદાના દર્શન કરીને આવી કેણા અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી એટલે ઘણા બધા પ્રહાર કર્યા છે અને આનો જવાબ સામે રેખા ચૌધરી તરફથી પણ આવશે સ્વાભાવિક છે કારણ કે આ તો હજી શરૂઆત છે ચૂંટણીનો ગરમાવો હજી તો જામી રહ્યો છે પણ હા ઉમેદવારોની જાહેરાત પણ તો બાકી છે કોંગ્રેસે માત્ર સાત ઉમેદવારોની જાહેરાત કરી ભારતીય જનતા પાર્ટીએ પંદર અગિયાર ઉમેદવારોના મંથન માટે સોમવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક મળી હતી અને એમાં મંથન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીઆર પાટીલ હાજર હતા એ બેઠકની અંદર અને હવે રાહ

આ સોથી વધુ યાદીમાં ગુજરાતના છથી સાત જેટલી બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવશે અગિયાર ઉમેદવારોના નામો હજુ જાહેર કરવાના બાકી છે જોકે આ તમામ બેઠકો પર સહમતી ન સધાઈ હોવાના કારણે હજુ આ બેઠકો કેટલીક બાકી રહેશે છથી સાત બેઠકો પર જ ઉમેદવારો છે એ જાહેર કરવામાં આવશે મોટેભાગે જે બેઠકો બાકી છે એમાં સાબરકાંઠા મહેસાણા અમદાવાદ પૂર્વ બેઠક બાકી છે એક પ્રકારે વલસાડ સુરતની બેઠક બાકી છે જો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જૂનાગઢ સુરેન્દ્રનગર અને અમરેલી આ બેઠકો બાકી છે આમાંથી ઘણી બેઠકો એવી છે કે જાતિગત સમીકરણો અને એમાં પણ મહિલા ઉમેદવારને ઊભા રાખવાથી કેમ અથવા તો મહિલા ઉમેદવાર ઊભા રાખવા છે તો એનો ફાયદો ગેરફાયદો શું હશે આ તમામ બાબતો અને ખાસ સુરેન્દ્રનગર જૂનાગઢ અને ભાવનગર આ ત્રણ બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ હોવાના કારણે કોળી ઉમેદવાર ક્યાં ઊભા રાખવા સિટિંગ મંત્રીને રાખવા કે કેમ તેને લઈ હજુ પણ અસમંજસતા ચાલી રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ એ જ પ્રકારે જે વલસાડ બેઠક છે સુરત બેઠક છે સુરતમાં મૂળ સુરતી હોય અને ટિકિટ આપવી એ પ્રકારની ચર્ચા ચાલી રહી છે દક્ષિણ ગુજરાતના વલસાડ બેઠક ઉપર ઢોળિયા પટેલને ટિકિટ આપવી કે અન્ય કોઈ એસટીને ટિકિટ આપી તેને લઈને અસમંજસ હોવાના કારણે આ અગિયાર પૈકી લગભગ છ થી સાત બેઠકોમાં જ નામો નક્કી થયા છે એ નામો આજે મોડી સુધીમાં ભાજપ જાહેર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે અને હિરેન કયા કયા નામોની ચર્ચા છે કોણ કોણ રેસમાં આગળ દોરી રહ્યું છે આમ તો જો કે ભારતીય જનતા પાર્ટી માટે કડવું અઘરું હોય છે પણ પહેલા લિસ્ટની અંદર કેટલાક અપેક્ષિત નામો આવ્યા હતા પંદરમાં અને હવે બીજા અગિયાર જ્યારે જાહેર કરવાના છે તો કોના કોના નામ ચર્ચામાં છે કોણ કોણ રેસમાં આગળ ચાલી રહ્યું છે તો સ્વાભાવિક રીતે પહેલી યાદી જે જાહેર થઈ છે એ જોતા કહી શકાય કે બીજી યાદીમાં પણ મોટે ભાગે ચહેરાઓ નવા હશે કારણ કે જો રિપિટેશન કરવાનું હોય તો ભાજપે પહેલી લિસ્ટમાં જ એમના રિપિટેશન માટેના નામો હશે અથવા તો જે રિપીટ કરવાના એ જાહેર કરી દીધા હોત હવે જે નામો બાકી છે એ નામોમાં અગિયાર બેઠકો પરથી લગભગ ચારથી પાંચ બેઠકો અથવા તો વધુ બેઠકો એવી હોઈ શકે કે જ્યાં મહિલા ઉમેદવારો ઊભા રાખવા દાખલા તરીકે અમદાવાદ પૂર્વ બેઠક છે તો અમદાવાદ પૂર્વમાં અત્યાર સુધી પુરુષ ઉમેદવારો આવ્યા છે તો આ વખતે ભાજપ એવું પણ કરી શકે કે કોઈ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારેને પાટીદાર ચહેરો હોઈ શકે છે એ જ પ્રકારે મહેસાણા બેઠકમાં અત્યાર છેલ્લી બે ટર્મથી મહિલા સાંસદ હોય છે તો આ વખતે કદાચ કોઈ પુરુષને તક આપવામાં આવે એ જ પ્રકારે વલસાડ બેઠકમાં કેસી પટેલને આ વખતે ટિકિટ ભાજપ આપવા નથી માગતું તો ત્યાં જોડિયા પટેલને ટિકિટ આપવાથી ભાજપને સીધી રીતે ફાયદો થાય સામે અનંત પટેલ પણ જોડિયા પટેલમાં હોવાના કારણે એ મતોનું ધ્રુવીકરણ છે ત્યાં થઈ શકે અને એટલા જ માટે કેસી પટેલના પરિવારમાંથી જ કોઈને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા પ્રબળ દેખાઈ રહી છે સંભવત ઉષાબેન પટેલ તેમના પરિવારમાંથી જ આવે છે એમનું નામ પણ પ્રબળ શક્યતામાં ચાલી રહ્યું છે એ જ પ્રકારે સુરેન્દ્રનગર બેઠકમાંથી કોળીને ટિકિટ આપવી એ સ્વાભાવિક પરિસ્થિતિ ત્યાં નહીં છે પરંતુ કોઈ જૂનાના બદલે નવા અથવા તો યુવા મોરચામાંથી આવનારા વ્યક્તિઓને ટિકિટ આપી અને એટલા જ માટે બે લોકોના નામ પાછળથી એ અંગેની માહિતી પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મંગાવી હોવાની માહિતી મળી રહી છે ભાવનગર બેઠક ઉપર હજુ નામ નક્કી નથી થઈ શક્યા કારણ કે ભાવનગર બેઠકમાં કોળી સમાજની ઉપરાંત પણ અન્ય સમાજોના દાવેદારો છે તો એમાં કોને ઉમેદવારી કરવી એ જ પ્રકારે જૂનાગઢમાં રિપીટેશન કરવાની શક્યતા ઘણી ઓછી છે ત્યાં રિપીટ નથી કરવા તો નવા ઉમેદવાર કોને રાખવા કારણ કે ત્યાં પણ કોળી સમાજનું પ્રભુત્વ છે અને એટલા જ માટે આ બેઠકો પર હજુ પણ નામો સીધી રીતે કહી ન શકાય કારણ કે ભાજપમાં છેલ્લી ઘડીએ જે લોકોના નામ સેન્સ પ્રક્રિયામાં નથી એવા નામ પણ પાછળથી મંગાવી અને એમના નામો જાહેર થઈ શકે એ પ્રકારની સ્થિતિ બે હજાર ઓગણીસમાં જોઈ છે અને એના આધારે ભાજપમાં કોઈ પણ નામો મૂળ પાયાના કાર્યકર્તાઓ હોય જેની સંસ્પ્રિયામાં નામ નથી આવ્યા એવા નામો પણ ચોંકાવનારા આવી શકે છે બિલકુલ અને કદાચ બની શકે કે એવા નામ પણ હોય કે જે પક્ષ પલટો કરીને આવ્યા હોય આ સંકેત નારણ રાઠવા આપી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સંદેશ ન્યૂઝના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું હતું સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યો હતો કે તમારી ચૂંટણી લડવાની ઈચ્છા છે ખરી ત્યારે નારણ રાઠવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારે કોઈ ચૂંટણી લડવી નથી આજે ફરી પાછો પત્રકારો એ જ સવાલ પૂછ્યો ત્યારે શરૂઆતમાં તો એમણે ના પાડી પણ પાર્ટીનો આદેશ થાય તો શું એના ઉપર જવાબ સાંભળવા જેવો છે કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે છબ્બીસ સીટ આવેલી એવી જ રીતે છબ્બી આવશે છોટા ઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કહી નથી અમે લોકો શરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પાર્ટી જે આદેશ આપે પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન કરી આપે તો ચૂંટણી લડવા તૈયાર મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું આ બાજુ કોંગ્રેસની અંદર પણ ટિકિટો કોને આપવી કોને નહીં એ અસમંજસ તો છે પણ એ બધા વચ્ચે સમાચાર એ મળી રહ્યા છે કે હાઈ કમાન્ડે આલા કમાન્ડે નક્કી કરી લીધું છે ઔપચારિક જાહેરાતો જ કેટલીક બેઠકો માટે બાકી છે અને ફોન ઉપર જાણ કરી દેવામાં આવી છે અને એમાંની જ એક બેઠક છે આણંદ હાંકલાઓના ધારાસભ્ય દિગ્ગજ નેતા જે કહેવાય છે કોંગ્રેસ ગુજરાતનો મોટો ચહેરો અમિત ચાવડાનું નામ ત્યાંથી ચર્ચાઈ રહ્યું છે સંજય પાસેથી જાણીએ જે કોંગ્રેસમાં સાત ઉમેદવાર લોકસભાની બેઠકના જાહેર કરવામાં આવશે પરંતુ ગુજરાતમાં બાકીની જે ચોવીસ સીટો પર કોંગ્રેસ લડવાનું છે એટલે એમાંથી જે અઢાર બેઠકો બાકી છે એના ઉમેદવારોને નામ લઈને ચર્ચા થઈ રહી છે ત્યારે સભાચાર સૌથી મોટા સામે આવી રહ્યા છે કે અમિત ચાવડાને કોંગ્રેસ છે એ મે ચૂંટણીના મેદાને ઉતાર્યું છે અત્યાર સુધી લોકસભાની એક પણ બે ચૂંટણી લડ્યા નથી પરંતુ ભરતસિંહે ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા આ વખતે આણંદ બેઠક ઉપરથી અમિત ચાવડાને ઉતારવામાં આવી શકે છે અમિત ચાવડાની હાઈકમાન્ડ તરફથી તૈયારીઓ કરવા માટેનો ફોન આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે અને તે વિસ્તારની અંદર અમિત ચાવડાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે પોતાની જે ડોક્યુમેન્ટને લગતી કાર્ય કામગીરી છે એ પણ શરૂ કરી દેવામાં છે લોકો સાથેનો જનસંપર્ક પણ તેઓ વધારી રહ્યા છે બીજા પણ નામો છે એને એને લઈને આગામી સમયમાં ચર્ચા થઈ રહી છે કેટલીક બેઠકો ઉપર પેચ ફસાયો છે એક કરતાં વધારે દાવેદારો હોવાથી અસપંદી સ્થિતિ સ્થિતિ પણ છે આ ઉપરાંત એક એવી ચર્ચા છે કે આણંદની અંદર જો અમિત ચાવડા તૈયારી નથી દર્શાવતા તો ખેડા બેઠક ઉપરથી પણ તેઓ ચૂંટણી લડી શકે છે પરંતુ તેમનું જે હોમગ્રાઉન્ડ છે એ હોમગ્રાઉન્ડ ને છોડીને તે બીજી બેઠક ઉપર જાય તેવી શક્યતાઓ ઓછી છે પરંતુ એક દિગ્ગજ ચહેરા અને એક દિગ્ગજ નેતા તરીકે કોંગ્રેસ અમિત ચાવડાને અત્યારે તેમની પસંદગી ઉતારી છે અને આગળ વાત પક્ષ પલટાની મોસમની આમ તો ધારાસભ્ય રાજીનામું પહેલા જ આપી ચૂક્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે વાત થઈ રહી છે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીની કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે વંથલીમાં કાર્યક્રમ યોજાશે અને એ કાર્યક્રમની અંદર સીઆર પાટીલના હસ્તે તેઓ ખેસ ધારણ કરશે પહેલી ફેબ્રુઆરીએ જ્યારે અરવિંદ લાડાણી કેશો દ્વારા એમના પક્ષ પલટાની વાત આવી હતી ત્યારે અરવિંદ લાડાણી ધારાસભ્ય હતા એ વખતે માણાવદરના એમણે કહ્યું હતું કે હું અત્યારે કોંગ્રેસ કોંગ્રેસમાં છું ક્યાંય જવાનો નથી પણ રાજીનામું જ્યારે તેમણે રાજીનામું શંકર ચૌધરીને આપ્યું હતું એ વખતે જ જ્યારે ના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમની કારમાં બેસીને આવ્યા હતા નિશ્ચિત હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયા કરવા જઈ રહ્યા છે અપેક્ષા મુજબ

શું ગુજરાતની અંદર માસ્ક કોપી થઈ શકે કદાચ તમારો જવાબ હશે કે ના ગુજરાતમાં આવું કેવી રીતે બની શકે પણ ગુજરાતમાં આવું હકીકતમાં બન્યું છે જી હા માસ કેન્દ્ર એક કેન્દ્રની અંદર માસ કોપી કેસ થયા છે અને એ પછી કરમસદની સરદાર વિદ્યા મંદિરના આ કેન્દ્રના તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હવે શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે ગઈકાલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતાં બારી બારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલાં તો એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના પોણા અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે તાત્કાલિક અસરથી ત્યાંના સંચાલક તેના ખંડ નિરીક્ષકો એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલે બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સંચાલક મૂકી દેવામાં આવ્યા છે ટોટલ કેટલા સ્ટાફ ટોટલ ત્યારે હાજર હતા અને ખંડ નિરીક્ષક એક હતા હાજર અને બીજો વહીવટી એમ કરી દસ થી બાર વ્યક્તિઓની સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે આ લોકો સામે આગળપૂર કાર્યવાહી કરવામાં આવશે કે હા કાલે ગઈ કાલે તો એમને નોટિસ આપવામાં આવેલી છે અને હવે આગળની કાર્યવાહીની જાણ માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવી છે આગળની કાર્યવાહી હવે બોર્ડ કરશે કે જે જવાબદારો હતા એમના મે પરીક્ષાની સમગ્ર કાર્યવાહીમાંથી એમને સસ્પેન્ડ કર્યા છે એની જગ્યાએ આખા બિલ્ડિંગમાં નવો સ્ટાફ આજથી કાર્યરત છે બાળકો શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે જે ગેરરીતિ થઈ છે એના સંદર્ભે જે હવે પછીની જે કાર્યવાહી કરવાની થાય છે એ હાથ ધરી છે એટલે સૌથી પહેલાં એ જે જવાબદાર હતા એમની સુનાવણી બોર્ડ ખાતે થશે અને એમાં જે કંઈ પણ બાબતો હશે એના આધારે જરૂરી લાગશે તો પોલીસ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વર્ષોથી આપણે બોર્ડની પરીક્ષાની અંદર કે પછી યુનિવર્સિટીની પરીક્ષાની અંદર એક વાત સાંભળતા આવ્યા છીએ કે ઉત્તર વહી હોય એની અંદરથી નોટો મળે છે પૈસા મૂકવામાં આવે છે વિદ્યાર્થી દ્વારા ને લખવામાં આવે છે કે સાહેબ આ પૈસા લઈ લો મહેરબાની કરીને મને પાસ કરી દો મારે આ છે મારા ફેમિલી બેકગ્રાઉન્ડ આ છે તે છે મહેરબાની કરીને પાસ કરી દો પણ જો દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીએ આવું કરવાનો પ્રયત્ન કર્યો ચેષ્ટા કરી તો હવે એમની ખેર નથી આખરે શું નિર્ણય લેવાયો છે આઝમ પાસેથી જાણીએ આઝમ નુપુર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે ખરેખર મહત્ત્વના છે કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની માનસિકતા છતી કરતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની જે માર્કશીટ જે પેપર હોય છે તેના અંદર ચલની નોટ મૂકી દેતા હોય છે સાથે તેના અંદર ટિપ્પણી કરી દેતા હોય છે કે મને પાસ કરી દેજો આવા કૃત્ય હવે કોઈ કરશે તો એમને પાંચ રૂપિયા જેટલો દંડ થશે બીજી જે પરીક્ષા હશે તે આપવામાં નહીં આવશે સાથે કેટલા વિદ્યાર્થી એવા હોય છે કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય છે જેનેથી શિક્ષક હતા તો શિક્ષિકા શરમમાં મુકાઈ જતા હોય છે તેવાને લઈને પણ હવે દંડ ની વસૂલી કરવામાં આવશે પુરો પરીક્ષા જે છે તે આપવામાં નહીં આવશે એવા કડક નિયમો હાલ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવ્યા છે અને જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તે વિદ્યાર્થીએ તો પોતાનું માનસિક સર્ટિફિકેટ પણ રજૂ કરવું પડશે એ તમામ વાલીઓએ પણ હવે નોંધ લેવી પડશે અને વાલીઓએ પણ ધ્યાન રાખવું પડશે કે પોતાના બાળકો જે પરીક્ષામાં જતા હોય છે પરીક્ષામાં શું લખીને આવી રહ્યા છે કારણ કે હવે આ પગલું જે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું છે એ નામ જો પણ બહાર આવે તો પછી વાલીઓનું નામ પણ બદનામ થઈ શકે છે જી અને આગળ વાત કરવી છે સરકારી કર્મચારીઓના આકરા તેવરની કારણ કે કર્મચારી મહામંડળ આ વખતે એવું લાગી રહ્યું છે કે આર પારની લડાઈ લડી લેવાના મુદ્દે છે એના મૂળમાં દેખાઈ રહ્યું છે ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના અને બીજા અનેક મુદ્દા જે તેમના છે કોન્ટ્રાક્ટ પ્રથા વગેરે વગેરે એને લઈને આગામી સમયમાં જલદ કાર્યક્રમ આપવાની તૈયારી કરી રહ્યા છે શું છે નિકુલ પાસેથી જાણીએ જે બિલકુલથી નુપુર જે રીતે સરકારી કર્મચારીઓ છે તે વારંવાર આંદોલન કરતા આવ્યા છે અને હવે એક રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા એક આહવાહન કરવામાં આવ્યું છે તમામ જે કર્મચારીઓ છે તેમને પંદર તારીખે પંદર માર્ચે જે છે તે ગાંધીનગરની અંદર ધામા નાખવા માટે આ આહવાહન કરવામાં આવ્યું છે અને રાજ્યભરમાંથી કર્મચારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે જ્યાં તેઓ જે છે તે આંદોલન કરશે ખાસ કરીને જે ફિક્સ પેની નીતિ છે તે હટાવવામાં આવે સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવા મુદ્દાઓની સાથે સાથે તેઓ જે છે તે આંદોલન કરવાના છે મહત્ત્વની બાબત છે

ચોક્કસથી વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ એક સભા એક તરફ લોકસભાની જે ચૂંટણી આવનારા દિવસોની અંદર આવવાની છે ત્યારે તેની ગરમી ધીરે ધીરે પકડાઈ રહી છે સાથે તે ઉનાળાની પણ ગરમી ધીમે ધીમે પકડાતી હોય તે પ્રકારની જે સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે મહત્ત્વની વાત એ છે કે અત્યારે હાલ જે કહી શકાય કે આગામી ત્રણ દિવસની અંદર બે ડિગ્રી જેટલું તાપમાન વધે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે એટલે કે તેર ચૌદ અને પંદર તારીખ સુધી ગરમી અનુભવાય તે પ્રકારની બાબતો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે આગામી સોળ તારીખ બાદ પણ જે ગરમી જે છે તે પડે તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી રહી છે પરંતુ કહી શકાય કે અમદાવાદ અને ગાંધીનગરની અંદર ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાય તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે